ટેક્સટાઇલ સિટી સુરતમાં ફરી એક વખત કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને આ વચ્ચે ટેક્સટાઇલ ઉદ્યોગમાં કામ કરતા શ્રમિકોમાં લોકડાઉનનો ભય જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઝારખંડ રાજ્યના જે શ્રમિકો હાલ ટેક્સટાઇલ ઉદ્યોગમાં નોકરી કરે છે તેઓને ફરીથી એક વખત લોકડાઉનનો ભય લાગી રહ્યો છે. આ જ કારણ છે કે દરરોજે આશરે 5 થી 7 બસોમાં આ લોકો પોતાના વતન જવા માટે રવાના થઈ રહ્યા છે. લોકડાઉન અને ખાસ કરીને ટેક્સટાઇલ ઉદ્યોગમાં શ્રમિકો માટે ફરજિયાત કોરોના ટેસ્ટિંગને શ્રમિકો પલાયન માટે જવાબદાર ગણાવી રહ્યા છે. સુરત ટેક્સટાઇલ ઉદ્યોગમાં બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાનના શ્રમિકો લાખોની સંખ્યામાં કાર્યરત છે અને હાલ જે રીતે સુરતમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને ખાસ કરીને સુરત મહાનગરપાલિકાએ ટેક્સટાઇલ ઉદ્યોગમાં કામ કરતા લોકોને સુપર સ્પ્રેડરની શ્રેણીમાં ગણાવ્યા છે, તેના કારણે માર્કેટ વિસ્તાર અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં કામ કરતા શ્રમિકોને કોરોના ટેસ્ટિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે. અઠવાડિયામાં એક વખત શ્રમિકોને કોરોના ટેસ્ટિંગ કરીને જ માર્કેટમાં પ્રવેશ આપવામાં આવતો હોય છે. બીજી બાજુ જે રીતે કોરોના સંક્રમણ વધી રહ્યું છે તેના કારણે લોકડાઉનનો ભય જોવા મળી રહ્યો છે. આ બંને કારણોસર હાલ સુરતમાં ઝારખંડ શ્રમિકો પલાયન કરવા પર મજબૂર થઈ ગયા છે. સુરતના પર્વતપાટિયા વિસ્તારમાં ખાસ ઝારખંડના શ્રમિકો બસમાં બુકિંગ કરી પોતાના વતન જઈ રહ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે તેમને કોરોનાનો ભય નથી, માત્ર લોકડાઉન અને અવારનવાર જે રીતે કોરોના ટેસ્ટિંગને લઈ હેરાનગતિ કરવામાં આવે છે તેના કારણે તેઓ પોતાના વતન જઈ રહ્યા છે. લુટનમાં તો ઝારખંડ કા રહેને વાલે હું, પર માર્કેટ મેં કામ કરતે હૈ, હર રોજ માર્કેટ જાતે હૈ, એક ને એક પરેશાની હોતા હૈ, કભી બોલતા હૈ રિપોર્ટ લાયા તો અંદર ઘુસો, ને રિપોર્ટ નહીં લાયા તો બહાર જાઓ, હર દિન મગજમારીઓ રહેતા, હફ્તે મેં એક દિન રિપોર્ટ નિકાલ કે હી જાના પડતા હૈ, અગર નહીં જાતે તો અંદર નહીં ઘુસને દેતા હૈ, ઇસલિયે હર આદમી ઝારખંડવાસી સબ બસ રિઝર્વ કરકે ગાંવ જા રહા હૈ પરેશાની સે, હો સકતા કભી ભી લોકડાઉન લગ સકતા હૈ, ઇસકે કારણ સે સોચતા પહેલે ભાગ જાઉં તો અચ્છા રહેગા. ડર તો લગતા હૈ પર ઇસ કોરોના સે ડર નહીં લગ રહા હૈ, લેકિન યે જો મગજમારી કર રહા હૈ, યે ચેક કરાઓ વો ચેક કરાઓ હફ્તે મેં ચેક કરાઓ, ઉસસે જ્યાદા ઝંઝટ હૈ, કામ છોડકર પૂરી દિન ઉસમે લગ જાતા હૈ. ગાંવ સે તો બુલા હી રહા હૈ, પર હમ લોગ ગાંવ વાલે કો સમજાતે હૈ, લેકિન હમ લોગ સમજ જાતે હૈ, લેકિન ગાંવ વાલા ભી સમજ રહા હૈ, પર ઇધર પરેશાની સે ભગના પડ રહા હૈ. ચંદન કુમાર રાજ, ગાંવ યહી જા રહા હૈ, કોરોના સે ડર નહીં હૈ, ડર હૈ ભૂખમરી કા, અગર લોકડાઉન હો જાયેગા તો પૈસે કહાં સે આયેંગે, અભી તો કામ બરોબર હો નહીં રહા હૈ, 10 સે 7 કર દિયા ગયા માર્કેટ, ઓર બાર બાર યે ચેક કરાઓ વો ચેક કરાઓ, હફ્તે મેં 4 બાર ચેક કરાઓ વો કરો, और बराबर सेट पगार नहीं दे रहा है, और अगर लॉकडाउन लग जाए तो तुमको देखने वाला है नहीं. जिस बार अगले बार हुआ था पगार का प्रॉब्लम, काम का प्रॉब्लम, इसलिए हम लोग गांव जा रहे हैं. तो गांव वाले भी वही बोल रहे हैं कि चलो घर आ जाओ, जो है यही रुखी सोटी खाएंगे, वहां फंस जाओगे तो कौन पैसा देने वाला है, और रूम वाला रूम किराया मांगता है, कमाओ या नहीं कमाओ उसको रूम भाड़ा देना है, वो मजबूरी नहीं सहते, एक रुपया नहीं छोड़ते કે મેરા ભાડા દો, લાઇટ બિલ દો, પાણી બિલ દો, ઓર એ નહીં સમજતા કે લોકડાઉન હો ગયા, બોલા ભાડા લાવ. કોરોના સે કોઈ ડર નહીં હૈ, કોરોના ગાંવ મેં ભી થોડા બહોત કોરોના હૈ, ગાંવ તરફ ભી હૈ, લેકિન ગાંવ જા રહે હૈ કે અપન સુરક્ષિત સે રહેંગે, ઘર મેં રહેંગે, ઓર ખાને કો તો મિલેગા, ઇધર ખાને કો તો મિલતા નહીં હૈ. અમિત કુમાર રામ, કોરોના કા ડર સે જા રહે, લોકડાઉન કે ડર, અગર પિછલે બાર લોકડાઉન હુઆ થા, ઇસ બાર ભી લોકડાઉન હો જાયેગા તો ઇસ બાર કહાં સે લેંગે, પગાર ભી સેટ કમ કર દિયા હૈ, મહેનત વહી કર રહે, બાકી પૈસા નહીં મિલ રહા ઉતના, જીતકે લે ગાંવ જા રહે, પુલિસ વાલા ડંડા મારતા હૈ 7 બજે, થોડા સા લેટ હોતા હૈ પુલિસ વાલા ડંડા દેના ચાલુ કર દેતે હૈ, તો અપના ઇસકે લે ડર સે ગાંવ જા રહે. સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ.